हेलो विद्यार्थी मित्रों, आपणे गया भागमां किंमत शोध एटले के जेनी अंदर आपणे घातना सादुरूप आपी अने जवाब मेळवता हता ते प्रकारना प्रश्नो जोया हता प्रश्न नंबर एक में। आजे स्वाध्याय 1.6 प्रश्न नंबर बे आ भागमां आपणे जोवानो छे, प्रश्न नंबर बे अने त्रण बंने बराबर। चलो जोईए। सौथी पहेला आप्युं छे कि 9 3 छेदमां 2 घात छे। जो तमारे घात जोईने गभराने जरूरत नहीं कि तमने एम थाय के सर 3/2 2 घातनुं सादुरूप कई रीते किंमत एनी कई रीतना मेळवी। सीम्पल छे, आपणे प्रश्न आवो कंईक आप्यो छे 9/3/2 એટલે કે આ રીતે હું લખી શકું કે 9/3/2 આના પરથી હું 9 ઘાતાંક સ્વરૂપમાં જો દર્શાવું તો 9 કઈ રીતે મળે તો 3 વર્ગ કરવાથી 9 મળે છે અને એની કેટલી ઘાત છે 3/2। હવે જો ઘાતની ઘાત મેં તમને પેલા સામાન્ય સૂત્ર નિત્યસમ સમજાવ્યા હતા તેમાં ઘાતની ઘાત હોય એટલે શું થાય ગુણાકાર, તો 3 કેટલી ઘાત છે 2, એની આખાની કેટલી ઘાત છે તો 3×2 એટલે કે ગુણાકારમાં આવશે 3/2, તો અંશ છેદમાં 2 ઉડી ગયા, બચ્યા કેટલા 3/3, તો 3/3 એટલે કે 3×3×3। ચલો સાદુરૂપ આપવાનું છે, તો 3×3 9, 9×3 27 આપણો થઈ ગયો જવાબ છે। સિમ્પલ, જેટલું અઘરું ધારો છો એટલું હોતું નથી। ચલો આગળ જોઈએ। 32/2/5। ચલો જોતા થોડુંક અઘરું લાગી શકે પણ છે સહેલું, તો આપણે એ રીતે જોઈએ। ચલો તો 32 છે, તેને હું સૌથી પહેલાં 2 સ્વરૂપે દર્શાવું, તો 2 કેટલી ઘાત 5 થાય, તો 2/5 એટલે કે 2×2 4, 4×2 8, 8×2 16, 16×2 32 બરાબર છે। તો 5 વખત 2 ઉપયોગ કર્યો તો 2/5 અને તેની આખાની કેટલી ઘાત હતી, તો 2/5। ચલો સિમ્પલ, હવે આગળ જોઈએ તો સાદરૂપ આપીએ એટલે કે 2/5 × ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે કે 2/5, તો આ બંને કટ થઈ ગયા એટલે આપણી પાસે હવે બચે છે ખાલી ફક્ત 2/2। ચલો સાદરૂપ આપીએ તો 2/2 એટલે કે 2×2, તો કેટલો જવાબ આવે 4। છે ખૂબ સહેલું, સમજ પડે છે। ચલો આગળ જોઈએ। 16/3/4 છે, તો 16 કૌંસમાં લઈ લઉં, 3/4 બતાવું। ચલો હવે 16 ઘાતાંક સ્વરૂપમાં દર્શાવવા જઈએ એટલે કે તેના અવિભાજ્ય અવયવ પાડો, તો તમને ખ્યાલ આવશે કે 2/4 એટલે 16 થાય, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। ચલો 2×2 4, 4×2 8, 8×2 એટલે કે 16, તો 2/4 અને આખાની 3/4, તો સાદુરૂપ આપીએ તો 2×4×3/4, 4/4 કટ થઈ જશે એટલે 2 કેટલી ઘાત મળી 3, તો 2/3 એટલે કેટલા થાય, તો વિદ્યાર્થી મિત્રો સિમ્પલ છે 2/3 એટલે જવાબ આપો કેટલો આવે 8। તમારે સાદુરૂપ આપીને તમે ગણી શકો છો 2×2 4, 4×2 8 થઈ ગયા। ચલો હવે આગળ 125/-1/3 છે। ચલો માઇનસ ઘાતાંક આપ્યો છે, ટેન્શન લેવાની જરૂરિયાત કોઈ નથી, સિમ્પલ દર્શાવી દઈએ 1/3। ચલો બરાબર કરીને તો 25 ઘાતાંક સ્વરૂપમાં દર્શાવીએ તો કેટલા થાય, તો 5/3 એટલે કે 125, તેની આખા નીકળી છે 1/3। ચલો સાદરૂપ આપીએ તો 5/3×-1/3, 3/3 કટ થઈ ગયા, તો શું મળે છે 5 કેટલી ઘાત બચી 1 ઘાત। હવે માઇનસ ઘાતાંક શું દર્શાવે છે, તો આ જે પદ છે આધાર જે છે તે ક્યાં છે છેદમાં, એટલે કે તેની વિરોધી બાજુ, તો ત્યારે આ ઘાતાંક અંશમાં છે તો ક્યાં જશે છેદમાં, આ થઈ ગયો જવાબ। 1 હતી તો છેદમાં 5/1 પણ +1 દર્શાવી કે ના દર્શાવી ફરક પડતો નથી, એટલે કે જવાબ કેટલો આવશે ફક્ત 1/5, સિમ્પલ હતું। ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 3। ચલો ગણતરી કરીએ, સાદુરૂપ આપો
ફક્ત આપણે સાદુરૂપ આપવાનું છે, કિંમત શોધવાની કોઈ જરૂરિયાત નથી, આપણે ખાલી ફક્ત ઘાતાંક સ્વરૂપમાં દર્શનને છોડી દેવાનું છે. ચલો સિમ્પલ છે, હું સોલ્વ કરું છું, ધ્યાનથી જોજો. 2 ની 2 ના છેદમાં 3 ઘાત ગુણ્યા 2 ની 1 ના છેદમાં 5 ઘાત. આપણે ગઈકાલે નિત્યસમ એટલે કે પ્રીવિયસ પાર્ટમાં આપણે જે નિત્યસમ જોયા હતા તેની અંદર યાદ રાખજો, આધાર સરખા હોય અને વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો શું થાય? સરવાળો. તો અહીંયા આપણે સાદુરૂપ આપીએ, 2 ની બંને ઘાતનો સરવાળો થશે એટલે કે 2 ના છેદમાં 3 વત્તા 1 ના છેદમાં 5. હવે બંને છેદમાં જો સંખ્યા અહીંયા 3 છે, અહીંયા 5 છે, તો શું કરવું પડશે? તો લસા લેવું પડશે. તો લસા 3 × 5 = 15. બંને સંખ્યાનો ગુણાકાર ક્યારે કરીએ? જ્યારે બંને સંખ્યાઓ અવિભાજ્ય હોય ત્યારે, ત્યારે તેમનો લસા તેમના ગુણાકાર જેટલો મળે. તો ચલો આના પરથી સાદુરૂપ આપીએ, તો લસા આપણને 15 મળે છે. તો 3ને કેટલા વડે ગુણવા પડશે? 5 વડે. તો 3ના અંશમાં જે સંખ્યા છે 2, એને પણ 5 વડે ગુણવા પડશે, એટલે કે 2 × 5 = 3 × 5 વત્તા 1ને. તો 5 છેદમાં 5ને 3 વડે ગુણશું તો અંશમાં પણ 3 વડે ગુણવા પડશે, એટલે કે 1 × 3 = 5 × 3. ચલો સાદુરૂપ આપીએ, તો 2 ની 5 × 2 એટલે કે 10 છેદમાં 15 વત્તા 3 × 3 છેદમાં 15. સિમ્પલ હવે છેદ સરખા થઈ ગયા એટલે સરવાળો કરી શકીએ. તો 2 ની સમછેદી થઈ છે એટલે કોમન છેદ બની જશે 15, અને ઉપર 10 વત્તા 3 કેટલા થશે? 13, એટલે કે 2 ની 13 ના છેદમાં 15. આ આપણો જવાબ. ચલો સિમ્પલ હતું, ફક્ત નિત્યસમો યાદ હોય તો આપણે સાદુરૂપ આપી શકીએ છીએ. ચલો ત્યાર પછીનો ક્વેશ્ચન છે, 1 ના છેદમાં 3 ની 3 અને આખાની કેટલી ઘાત છે? 7 ઘાત છે. ચલો સિમ્પલ, 7 ઘાત આખાની જે લાગુ પડશે, અંશમાં પણ લાગુ પડશે, છેદમાં પણ. તો 1 ની 7 ઘાત છેદમાં, હવે 3ની પાસે ઓલરેડી 3 ઘાત હતી અને તેની પણ જો ઘાત આવે એટલે શું થાય? ગુણાકાર. આ રીતે ચલો 1 ની 7 ઘાત, 1ની કેટલી પણ ઘાત લેવામાં આવે કોઈ ફરક પડતો નથી, તો તેને એમને એમ રાખીએ અને છેદમાં 3 ની 7 તેરી કેટલી થઈ? 21 ઘાત. હવે વિદ્યાર્થી મિત્રો, 1 ના છેદમાં 3 ની 21 ઘાત છે. જો મારે આ અંશમાં 1 છે તેને આ મારે પલટાવવું હોય, છેદવાળી સંખ્યાને ઉપર લઈ જવી હોય, તો ઘાતાંક કેવો થઈ જાય છે? માઇનસ. ઘાતાંક વિરોધી થઈ જાય. તો આનો સિમ્પલ જવાબ લખી શકું કે 3 ની કેટલી ઘાત માઇનસ 21. યાદ રાખજો, 3 ની 21 ઘાત પ્લસ હતી, તો મારે એને જો હું 3ને અંશમાં દર્શાવવો હોય તો મારે તેની ઘાત વિરોધી કરવી પડે છે. બસ સિમ્પલ હતું, કરી નાખ્યું આપણે. તો 3 ની માઇનસ 21 ઘાત આપણો જવાબ થઈ ગયો. ચલો આગળ, અગિયાર ની 1 ના છેદમાં 2 ઘાત આખાના છેદમાં 11 ની 1 ના છેદમાં 4 ઘાત. આપણે નિત્ય સમોમાં જોયું હતું કે જો આધાર સરખા એટલે કે અહીંયા આધાર ને અહીંયા આધાર બંને સરખા છે, વચ્ચે ભાગાકાર, તો ઘાતની શું થાય? બાદબાકી. એટલે કે 11 ની 1 ના છેદમાં 2 માઇનસ 1 ના છેદમાં 4 ઘાત. સિમ્પલ. ચલો સાદુરૂપ આપીએ, તો 11 ને હવે લસા કેટલા આવશે? તો 2 અને 4 સંખ્યા છે, તો 2 અને 4નો લસા કેટલો થાય? વિદ્યાર્થી મિત્રો, તો આપણે જો યાદ હોય, મોખિત આવડતો હોય તો મોખિત કરી શકો, લસા 4 આવશે. ન આવડતો હોય મોખી તો સાદુરૂપ આપી રીતના આપી શકો છો, 2 કા 2 2 2 4. ચલો 2 તો અહીંયા ભાગ નહીં ચાલે, એટલે કે 1 જે હતી 2 કા 2 થઈ ગયું. તો 2 × 2 કેટલા થશે? 4, એટલે લસા 4 મળે છે. હવે પહેલી સંખ્યામાં આ છેદમાં 2 છે, તો ફક્ત તેને જ ગુણવાના રહેશે. 2 ને 2 વડે ગુણીએ એટલે કે અંશમાં પણ 1 × 2 છેદમાં 2 × 2. પાછળવાળી સંખ્યામાં તો કોઈ ફેરફાર કરવાનો જ નથી, કેમકે છેદમાં 4 જ છે. ચલો સાદુરૂપ આપીએ, તો 11 ની 2 ના છેદમાં 4 ઘાત માઇનસ 1 ના છેદમાં 4 ઘાત, એટલે કે 11 ની સામાન્ય છેદ બની જશે, તો અંશમાં થશે 2 માઇનસ 1, એટલે કે 11 ની 1 ના છેદમાં 4 ઘાત. થઈ ગયો જવાબ. ચલો ચલો વિદ્યાર્થી મિત્રો, ફરીથી ધ્યાન આપજો. અહીંયા 1 ના છેદમાં 2 ઘાત આવશે. ચલો તો 7 ની 1 ના છેદમાં 2 ઘાત ગુણ્યા 8 ની 1 ના છેદમાં 2 ઘાત. હવે વિદ્યાર્થી મિત્રો, આ પરિસ્થિતિ થોડીક ફેરફારવાળી છે. અહીંયા આધાર સરખા નથી, પરંતુ ઘાત સરખી છે અને વચ્ચે ગુણાકાર છે. તો યાદ રાખવું, જ્યારે ઘાત સરખી હોય અને વચ્ચે ગુણાકાર હોય
તો ત્યારે આનું સાદરૂપ કઈ રીતે આપી શકાય? તો ત્યારે યાદ રાખજો, 7^2 × 8^2 ને સામાન્ય ઘાત તરીકે દર્શાવી શકે, એટલે કે 7 × 8 કૌંસમાં તેની આખાની 1/2 ઘાત, બરાબર છે? યાદ રાખજો, વચ્ચે ગુણાકાર હોય, ઘાત સરખી હોય તો ઘાત સામાન્ય નીકળી જશે, ઉપર થઈ જશે, અને બાકીના પદો કૌંસની અંદર ગુણાઈ જશે. તો ત્યારબાદ 8 × 7 કરી તો કેટલા થાય? 56, તેની આખાની કેટલી ઘાત મળી? 1/2, તો આપણો જવાબ સિમ્પલ. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું પ્રથમ પ્રકરણ પતી જાય છે, પરંતુ આપણે હજુ એક ભાગ આવતા ભાગની અંદર આ સ્વાધ્યાય જે 1.6 હતું તેને અનુલક્ષીને કેટલાક મહત્વના 1-2 પ્રશ્નો છે જે આપણે આવતા ભાગમાં જોઈશું, બરાબર છે? ત્યાર પછી આપણે ચેપ્ટર અહીં પૂરું કરીશું. ચલો આગળના ભાગમાં મળીએ.